नमस्कार मित्रों, स्वागत है आप सर्वनु आपनी पोतानी यूट्यूब चैनल पर। आज आपने धोरण त्रण विषय आसपास जेनी नवी स्व अध्ययन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेमा आपने पाठ नंबर 5 घर एक शाला जेनु संपूर्ण सॉल्यूशन आपने आ वीडियो नी अंदर जोशू। अपनी आ चेनल पर धोरण 3 ना तमाम विषय ना वीडियो सॉल्यूशन नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेल छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुप नी अंदर जोड़ावा इच्छता होय तो अमारा व्हाट्सअप ग्रुप नी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेल छे, जेनी मदद थी तमे अमारा व्हाट्सअप ग्रुप नी अंदर जोड़ाई शकशो अने जेमा तमने तमाम विषय ना सॉल्यूशन पण मळी रहेशे। तो चालो आपणे जोईए स्व अध्ययन पोथीनुं संपूर्ण सॉल्यूशन। प्रश्न नंबर 1, तमारा घरमां आ काम कोण कोण करे छे ते लखो। तो नंबर 1, रसोईनुं काम मम्मी करे छे। नंबर 2, कपड़ाने इस्त्री करवानुं काम पण मम्मी करे छे। नंबर 3, कपड़ा धोवानुं काम मम्मी अने मोटी बहन। त्यार पछी नंबर 4, वार्ता कहेवानुं काम તો તે દાદી કરે છે। નંબર 5, સુવા માટે પથારી કરવાનું કામ દીદી અને મમ્મી કરે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કે તમે જોયેલી જે સાંભળી હોય એવી વસ્તુઓના નામ નીચેના શબ્દ ચોરસમાંથી શોધીને લખો। તો જોઈએ તેવા નામ, સાવરણી, મંજીરા, માટલું, કાળું પાટિયું, ઢોલક અને જગ। પ્રશ્ન નંબર 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરો। જોઈએ, કૌંસની અંદર શબ્દ આપેલા છે તેને યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। તો મારા પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય, તો જવાબ આવશે દાદા। મારા પપ્પાના ભાઈને ખાલી જગ્યા કહેવાય, તો પપ્પાના ભાઈને કહેવાય કાકા। મમ્મીની સાસુને ખાલી જગ્યા કહેવાય, તો મમ્મીની સાસુને દાદી કહેવાય। મમ્મીની બહેનને ખાલી જગ્યા કહેવાય, તો મમ્મીના બહેનને માસી કહેવાય, લખીશું માસી। મામા એ મમ્મીના ખાલી જગ્યા છે, તો મામા એ મમ્મીના શું છે, ભાઈ છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધુ ગમે છે, કેમ। તો જોઈએ જવાબ, મારા ઘરનો બેઠક રૂમ મને સૌથી વધુ ગમે છે, કારણ કે બેઠક રૂમમાં સોફા અને ટીવી છે અને સાંજે ઘરના દરેક સભ્યો એક સાથે ટીવી જોવા માટે બેઠક રૂમમાં બેસે છે અને વાતો કરે છે। ત્યાર પછી નંબર 2, કે તમારા ઘરમાં કોણ ક્યાં કામ કરે છે તે લખો। તો મારા ઘરના કામો, મમ્મી રસોઈ બનાવવાનું, કપડાં અને વાસણ ધોવાનું તથા ઘરના અન્ય કામ કરે છે। પપ્પા ઓફિસે જાય છે અને નાની મોટી વસ્તુઓ ખરીદવાનું કામ કરે છે। દીદી મમ્મીને મદદ કરે છે અને મને પણ મદદ કરે છે। દાદી વાર્તા સાંભળવાનું તથા શાક સમારવાનું કામ કરે છે, જ્યારે દાદા મને સાયકલ ચલાવવા લઈ જાય છે તથા મારી સાથે વાતો કરે છે અને નાના બાળકોને રમાડે છે। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ નંબર 3, તમે ઘરના ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો। તો ઘરમાં હું મમ્મીને સફાઈ કામમાં, બહેનને સવારમાં પાણી ભરવાના કામમાં, દાદા દાદીને મંદિર લઈ જવામાં તથા પપ્પાને ખેતરમાં પાળેલા પશુઓને ઘાસ નાખવામાં અને પાણી પીવડાવવામાં મદદ કરું છું। ત્યાર પછી નંબર 4, તમારું કુટુંબ ક્યાં વ્યવસાય સાથે જોડાયેલું છે કેટલા સમયથી। તો મારું કુટુંબ ખેતીકામ સાથે જોડાયેલું છે, મારા દાદાના દાદા અને હવે મારા પપ્પા એમ 3-4 પેઢીથી અમે ખેતી સાથે જોડાયેલા છીએ। ત્યાર પછી નંબર 5, કે તમારા પડોશમાં કોણ રહે છે, એમના ઘરમાં કોણ કોણ છે। તો મારા પડોશમાં મારા મોટા દાદાનો પરિવાર રહે છે, તેના પરિવારમાં મોટા દાદા દાદી, બા બાપુજી, ભાઈ બહેન અને ફઈ તથા ભાભીની એક છોકરી, આમ તેઓ કુટુંબમાં 8 સભ્યો રહે છે। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 5, કે નીચેની પરિસ્થિતિઓ માટે તમારા વિચારો લખો। નંબર 1, કે તમારા ઘરમાં રસોઈ બનાવનાર રસોઈ કરવાની ના પાડે તો। તો જોઈએ કે અમારા ઘરમાં રસોઈ બનાવનાર રસોઈ બનાવવાની ના પાડે તો અમે સ્વાદિષ્ટ ભોજન જમી શકતા નથી। અમે જે દરરોજ સમતોલ અને આરોગ્યપ્રદ આહાર લઈએ છીએ તે ન મળતા અમારે બહારથી જમવાનું મંગાવવું પડે છે, તેથી બીમારી, શારીરિક નબળાઈ જેવી સમસ્યાઓ થાય છે। નંબર 2, ઘરમાંથી કચરો કાઢવામાં ન આવે તો।
तो ઘરમાંથી કચરો કાઢવામાં ન આવે તો ઘર ગંદુ અને અસ્તવ્યસ્ત લાગે છે। ઘરમાં જ્યાં ત્યાં કચરો ફેલાયેલો હોય તો ઘરનું વાતાવરણ ખોરવાય છે અને કચરાના ઢગલા થાય છે। ધૂળ જેવો કચરો જમાવવામાં અને શાક નાક વાટે શ્વાસમાં જાય તો શ્વસન તંત્રના રોગ અથવા તો બીમારી થાય છે અને માખી મચ્છરનો ઉપદ્રવ્ય વધે છે, તેના કારણે રોગોનું પ્રમાણ વધે છે। નંબર 3, પપ્પા ઘરમાં વસ્તુ લાવવાની ના પાડે તો પપ્પા ઘરમાં વસ્તુ લાવવાની ના પાડે તો જ્યારે જરૂર હોય ત્યારે તે વસ્તુ આપણે ઉપયોગ કરી શકતા નથી અને જે વસ્તુ વગર આપણે ચલાવવું પડે છે, આપણી આદત અને વપરાશ માટેની વસ્તુઓ પૂરી પાડવામાં ન આવે તો ઘરમાં કકળાશ કે ઝઘડાઓ પણ થાય છે। જો વસ્તુ બાળકોના અભ્યાસ માટેની હોય તો અને તે વસ્તુ ન મળે તો તેમને અભ્યાસમાં મુશ્કેલી પડે છે। નંબર 4, કે તમે ઘરમાં કોઈ સભ્યને મદદ ન કરો તો ઘરમાં કોઈ સભ્યને મદદ ન કરું તો મારા મમ્મી અને પપ્પા મને ખીજાય છે અને શિખામણ આપે છે કે ઘરના સભ્યોને મદદ કરવાથી આપણામાં શિસ્ત કે ભાવનાના ગુણોનો વિકાસ થાય છે। બીજા વ્યક્તિ પણ આપણને નવા કામ ન શીખવાડે તેથી આપણે એકલા પડી જઈએ છીએ અને આપણે પણ કોઈ મદદ કરતું નથી અને મારામાં સમૂહ ભાવનાનો વિકાસ થતો નથી। ત્યાર પછી નંબર 5, કે તમારા પડોશમાં કોઈ રહેતું ન હોય તો જો મારા પડોશમાં કોઈ રહેતું ન હોય તો ત્યાં રહેવાની મજા આવતી નથી। પડોશમાં રહેતા કુટુંબ સાથે આપણો પરિવાર સાથે એક પરિવારની જેમ રહે છે અને જ્યારે જરૂર પડે ત્યારે મદદ માટે તૈયાર હોય છે। પડોશમાં રહેતા પરિવાર સાથે આપણે આપણા સુખ દુઃખ અને દરેક પર્તરો તહેવારોની પણ ઉજવણી કરીએ છીએ। બાળકો એકબીજા સાથે રમે છે, વડીલો સાથે બેસીને વાતો કરે છે અને સાથે મળીને રહે છે, પરંતુ જો પડોશમાં કોઈ રહેતું ન હોય તો આપણે એકલવાયા રહેતા હોવાથી આપણને માણસ પ્રત્યે માયા રહેતી નથી અને જીવન એકલવાયું થઈ જાય છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6, કે આપેલ ઉદાહરણ પ્રમાણે તમારા કુટુંબ વિશે લખો। અહીં ઉદાહરણની અંદર કુટુંબ વિશે આપેલું છે તો અહીં આપણે મારું કુટુંબ વિશે લખવાનું છે। તો પપ્પા ડાયમંડનો ધંધો કરે, મમ્મી ઘરકામ, ભાઈ કોલેજ, બહેન ડૉક્ટર, કાકા એન્જિનિયર અને કાકી શિક્ષક। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે। હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 6ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।